દેશમાં 5 રાજ્યમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે। આ ચૂંટણી દેશના યુપી, મણિપુર, ગોવા, પંજાબ અને ઉત્તરાખંડમાં યોજાઈ હતી। આજે 5 રાજ્યના પરિણામ જાહેર થવાની સાથે જ મોદી અને યોગીની જોડીએ યુપી સહિત 4 રાજ્યમાં બહુમતી સાથે જીત મેળવી લીધી છે, જેમાં યુપી, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે। જ્યારે પંજાબમાં ન ભાજપ કે ન કોંગ્રેસ બંને મોટા રાજકીય પક્ષોને માત આપીને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી લીધી છે। 4 રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશ સાથે ભાવનગરમાં પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના ઘોઘા ગેટ ખાતે શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મો મીઠા કરાવડાવી ઉજવણી કરવામાં આવી રહી છે। 4 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તેને લઈને શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉજવણીમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, મેયર કીર્તિબેન દાણીધારિયા, ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, સંગઠન મહામંત્રી, હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યોગેશ ડાભી, G9 લાઈવ ન્યૂઝ, ભાવનગર। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનું એક સુશાસન હોય, ગરીબલક્ષી નીતિ હોય, પ્રજાલક્ષી અને અનેક જાતની છેવડેના માનવીને સુખ મળે એ પ્રકારની યોજના હોય, એવી જ રીતે યુપીમાં યોગીજીએ એક પ્રજાલક્ષી અને એક ભારતલક્ષી એક નીતિનો અને પ્રજાનો વિકાસ કર્યો, એના કારણે યુપી, મણિપુર, ગોવા, ઉત્તરાખંડ આ ચારેય રાજ્યોની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની જોડી મતોથી ઝલકાવી અને આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં ભારતીય જનતા પાર્ટી, યોગીજીના શાસનની ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કર્યો છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી આ ચારેય રાજ્યો અને પંજાબમાં પણ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એકલા લડ્યા છે અને એનો વોટ શેર વધ્યો છે, આ પાંચેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી લોકોના વિકાસ માટે તમામ કરી છૂટશે।